ફરસાણની દુકાન જેવા જ પોચારો જેવા ફાફડા કઢી અને સંભારો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું ફરસાણની દુકાનમાં મળે તેવા પપૈયાનો સંભારો, ફરસાણની કઢી અને સાથે એકદમ ક્રિસ્પી અને પોચારો જેવા ફાફડા. તો આ ફાફડા કઢી અને સંભારો બનાવવો ખૂબ સરળ છે અને ઘરે એકદમ ફરસાણની દુકાન જેવો જ આપણે બનાવીશું. તો પરફેક્ટ માપ સાથે બનાવીશું અને તમે જો ક્યારે પહેલીવાર ફાફડા બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે એ રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે પપૈયાનો સંભારો તૈયાર કરી લઈએ. તો એના માટે આ રીતે મેં નાની સાઇઝનું પપૈયું લીધું છે અને કાચું પપૈયું હોય એકદમ એવું લેવાનું, પપૈયામાંથી સીર નીકળતું હોય એવું પપૈયું પસંદ કરશો તો સંભારો એકદમ પરફેક્ટ બનશે. હવે પપૈયાને આ રીતે અડધું કટ કરી અને એની છાલ કાઢી લેશું. તો આ સંભારામાં છાલને ના કાઢો તો પણ ચાલે, પણ આપણે થોડું છાલ કાઢી દઈએ એટલે એમાંથી શીરનો ભાગ હોય એ નીકળી જાય. હવે આપણે આ પપૈયામાં જો બી હોય આ રીતે કાચા કે પાકા તો એને આપણે કાઢી નાખવાના, એટલે આપણે જે પપૈયાને ખમણીએ ત્યારે બી એકદમ વચ્ચે ના આવે અને એકદમ સરસ એવું ખમણાય છે. હવે આપણે પપૈયાને સરસ રીતે ખમણવાનું છે તો એના માટે મેં આ રીતની ખમણી લીધી છે. તો આ રીતે આપણે ઊભી સાઈડથી ખસતા જશું એટલે એકદમ સરસ એવું લાંબુ ખમણાશે અને એકદમ સરસ એવો લાંબો લાંબો પપૈયાની સ્લાઈસ થશે. તો તમે જુઓ આ રીતે આપણે એને ખમણીને તૈયાર કરવાનું. અને આ રીતે અડધા પપૈયાને મેં ખમણીને તૈયાર કરી લીધું છે. હવે અડધા પપૈયાને આપણે સાઈડમાં રાખી દેશું અને આ ખમણેલા શીણને આપણે સંભારો બનાવીશું. તો એના માટે એક પેનમાં 2 ટીસ્પૂન તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દેશું, ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ એડ કરીશું. રાઈ સરસ રીતે ફૂટવા લાગે ત્યાં સુધી થવા દેશું. હવે રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે તો 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને 2 લીલા મરચાંને આ રીતે રાઉન્ડ કટ કરી એડ કરી દેશું. તરત જ પપૈયાને ખમણેલું એડ કરી દેશું અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સરસ રીતે મિક્સ કરી લેશું. આ પપૈયાના સંભારાને આપણે 1-2 મિનિટ માટે જ કૂક કરવાનો છે. તો આપણે એમાં જે કચાશ છે એ નીકળી જાય ત્યાં સુધી જ કૂક કરવાનો છે. તો તમે જુઓ એકદમ સરસ રીતે હળદરનો કલર આવી ગયો, બસ હલકો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે મિક્સ કરતા રહેશું અને કૂક કરી લેશું. તો અહીંયા આપણે આ સંભારાને ઢાંકવાની કોઈ જરૂર નથી, ફક્ત 2 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો તમે જુઓ થોડો સોફ્ટ થઈ ગયો હવે સંભારો. તો આપણે એને નીચે ઉતારી લઈએ અને હવે આપણે સ્પેશિયલ ફરસાણમાં ખવાતી ફાફડા સાથે ખવાતી કઢી તૈયાર કરીશું. તો એના માટે એક મિક્સિંગ બોલ લેશું અને એમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ અને 2 ટેબલસ્પૂન દહીં. તો ફરસાણની દુકાનમાં કઢીમાં લીંબુના ફૂલનો યુઝ થતો હોય છે, પણ આપણે ઘરે ખાતા હોઈએ તો આપણે હેલ્ધી રીતે દહીં એડ કરીશું અને એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું. અને હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો 1.5 કપ પહેલાં પાણી એડ કરી દેશું. તો 2 ટેબલસ્પૂન લોટ સાથે મેં 1.5 કપ પાણી એડ કર્યું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. ગાંઠા વગરનું મિક્સર આપણે તૈયાર કરવાનું. હવે તમે જુઓ એકદમ સરસ એવું મિશ્રણ પાણી સાથે મિક્સ થઈ ગયું છે. તો હવે કઢીનો વઘાર કરવા માટે એક પેન લેશું અને એમાં 2 ચમચી તેલ એડ કરી દેશું. કઢીમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે. તો હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું અને રાઈ ફૂટી જાય પછી આપણે 1 ટીસ્પૂન અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા એડ કરીશું, 4-5 લીમડાના પાન અને થોડી હિંગ એડ કરીશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ એડ કરી દેશું અને એકદમ સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે આ કઢી થોડી ઉકળશે એટલે આપણે કેટલી કઢી ઘાટી જોઈએ છે એ પ્રમાણે પાણી એડ કરીશું. તમે જુઓ એકદમ પહેલાં સરસ રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે બાકીના મસાલા એડ કરીશું. તો એના માટે 2 તીખા લીલા મરચાંને આ રીતે કટ કરી એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું. અને ફરસાણની દુકાનમાં થોડી કઢી ગળી હોય છે તો એના માટે આપણે 1 ટીસ્પૂન ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. હવે કઢીને થોડીવાર આ રીતે મિક્સ કરતા રહી સરસ રીતે ઉકાળી લેશું. તો થોડીવાર પછી તમે જુઓ કઢીનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ એવી કઢી ઘાટી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં 1/2 કપ પાણી એડ કરીશું અને હવે પાણીને મિક્સ કરી લેશું અને આ કઢીને આપણે 4-5 મિનિટ માટે એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે. જેમ કઢી ઉકળશે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે.
तो अहीं हूँ 5 मिनिट माटे आ रीते कढ़ी ने उकाळी लईश। तमे जुओ आ रीते कढ़ी सरस रीते उकळी जशे एटले एकदम सरस एवी घाटी थई जशे अने एनो टेस्ट पण खूब ज सरस आवी जशे। तो 5 मिनिट पछी आपणी कढ़ी तैयार थई गई अने एकदम सरस एवी फरसाणनी दुकान जेवो ज कलर अने टेस्ट आव्यो छे। तो हवे आपणे फाफड़ा तैयार करी लईए। तो फाफड़ा बनावा माटे आपणे एक मिक्सिंग बोल में आ रीते एक चायणो लेशू अने एनी ऊपर आपणे 1 कप चणानो लोट लेशू। जो पेकिंग में आवे ते लोट मैं अहीं लीधो छे अने आ लोटने आपणे चाळीने ज लेवानो। फाफड़ा बनावीए त्यारे लोटने चाळवो खूब ज जरूरी छे। तो आ रीते बधो लोट मैं चाळी लीधो। हवे आपणे एमां मसाला एड करीशू। तो स्वाद प्रमाणे मीठू एड करी दईए, थोड़ी हिंग एड करीशू, 1/4 टीस्पून हळदर पाउडर अने 1/2 टीस्पून अजमाने हाथ थी क्रश करी एड करी देशू। अजमानी फ्लेवर खूब सरस आवशे। साथे 1/4 टीस्पून बेकिंग सोडा, जे साजीना फूल आवे तेनो मैं अहीं यूज कर्यो छे। 1 टेबलस्पून तेल एड करी देशू अने आ फाफड़ा एकदम पचवामां हळवा रहे एना माटे 1/4 टीस्पून मरी पाउडर एड करी सारी रीते मिक्स करी लेशू। बधा मसाला अने तेल सरस रीते लोटमां थई जाय मिक्स त्यां सुधी मिक्स करवानुं। तो आ रीते मैं सरस रीते मिक्स करी लीधुं। हवे लोटने बांधवा माटे आपणे पाणी लेशું। तो અહીંયા આપણે 1-1 ચમચી પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું। ચણાના લોટમાં પાણીનો થોડો યુઝ થતો હોય છે, તો આ રીતે આપણે મિક્સ કરવાનું અને આ લોટને આપણે થોડો કઠણ રાખવાનો છે, એટલે પાણી એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, 1-1 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું। તો તમે જુઓ મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કર્યું અને હવે આ લોટ સરસ રીતે મિક્સ થઈ જાય છે। તો હવે આપણે એમાં બિલકુલ પાણી એડ નહીં કરીએ। તો આટલા પાણીમાંથી 3 ચમચી જ પાણીનો યુઝ થયો છે અને હવે હાથ એકદમ સરસ એવા ક્લીન કરી પછી હાથમાં થોડું તેલ લગાવી અને આ લોટને એકદમ સરસ રીતે 5 મિનિટ માટે આપણે મસળી લેવાનો, જેથી લોટ એકદમ સરસ એવો સ્મૂથ થઈ જાય અને વાસણમાં બિલકુલ ચોટે નહીં અને હાથ પર ન ચોટે એ રીતે આપણે એને સરસ રીતે મસળી અને તૈયાર કરવાનો। તો તમે જુઓ મેં એકદમ સરસ રીતે મસળી અને તૈયાર કરી લીધો અને એકદમ સરસ આપણો લોટ હવે સ્મૂથ થઈ ગયો છે। તો આટલો લોટ સરસ રીતે હાથમાં પણ નથી ચોટતો અને વાસણમાં પણ નથી ચોટતો, આટલો તૈયાર થઈ જાય પછી આપણે એમાંથી લુવા તૈયાર કરીશું। તો આ રીતે એક નાના બોલ સાઇઝનું મિક્સર લેશું અને આ રીતે એનો શેપ આપી દેશું અને આ રીતે આપણે બધા લુવા તૈયાર કરી લેશું। તો તમે જુઓ આ રીતના આપણે લુવા તૈયાર કરી લેવાના। અને હવે ફાફડા વણવા માટે આપણે એક ચોપિંગ બોર્ડ લેશું અને એને લુવાને આ રીતે થોડું પ્રેસ કરી દેશું, પછી ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે લુવાને થોડું હાથની મદદથી ચીપકાવી દેશું અને હથેળીના આ ભાગથી લઈ આપણે ખેંચી લેશું। જો સાઈડમાં આ રીતે મોટો લોટ રહી જાય તો એને આપણે કાઢી દેશું અને હવે ફાફડાને ઉખડવા માટે આ રીતે એકદમ પતલી સરી લેશું। તો આ નાઇફને આપણે એકદમ પતલી લેવાની અને આ રીતે એક સાઈડથી ખેંચી લેવાની। તો તમે જુઓ એકદમ પરફેક્ટ આપણો ફાફડો તૈયાર થઈ ગયો અને ફાફડાને તળવા માટે પહેલાં જ તેલ ગરમ થવા માટે રાખી દેવાનું, તેલ ગરમ થાય એટલે તરત જ ફાફડાને એડ કરી દેવાનું। તમે જુઓ તો આપણો ફાફડો એક સાઈડથી સરસ એવો થઈ ગયો। તો હવે આપણે બીજા ફાફડાને પણ બનાવીને તૈયાર કરીએ। તો આ રીતે બીજા લુવાને રાખી દઈએ, હથેળીના આ ભાગથી આ રીતે પ્રેસ કરી આગળની તરફ લઈ લઈએ। તો આપણો ફાફડો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો અને નાઇફને આ રીતે થોડું પાછળની સાઈડથી ઊંચું કરી અને હવે આપણે નાઇફને એકદમ આરામથી ખેંચી લઈએ। તો તમે જુઓ એકદમ સરસ રીતે ફાફડો ડીમોલ્ડ થઈ જશે અને આ જ રીતે આપણે ફાફડા બનાવતા જવાના અને તરત જ તેલમાં એડ કરતા જવાના। હવે આપણે જે પહેલો ફાફડો એડ કર્યો છે એને આપણે સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજા ફાફડાને થોડી વાર માટે થવા દઈએ। જો ફાફડાને સાઈડ ચેન્જ કરતી વખતે આ રીતે વળી જાય તો એને તમારે આ રીતે સીધો કરી લેવાનો અને ફાફડાને તરતી વખતે એકદમ આ રીતે મોટી પેનનો યુઝ કરશો તો ફાફડા એકદમ પરફેક્ટ બનશે। અને આ જ રીતે હું ત્રીજો ફાફડો પણ બનાવીને તૈયાર કરી લઈશ, એ પણ હું તેલમાં એડ કરી દઈશ। તો તમે જુઓ આ રીતે તેલમાં એડ કરી દેવાનું અને બાકીના 2 ફાફડાને આપણે સાઈડ ચેન્જ કરી અને એકદમ સરસ એવા ક્રિસ્પી કરી લેશું। તો 3 ફાફડાને આપણે સરસ રીતે ફ્રાય કરી લેવાના
અને આ જ રીતે બધા જ ફાફડા આપણે બનાવી અને તૈયાર કરી લેવાના। જો તમે ફાફડા બનાવતી વખતે બેકિંગ સોડા વધારે એડ કરી દેશો તો એમાં ફાફડા છે એ વધારે બબલ્સ આવશે અને એમાં તેલ ભરાશે। તો સોડા એડ કરતી વખતે ખાસ તમે ધ્યાન રાખજો કે એક ચપટી જેટલા સોડા એડ કરવાના। તો તમે જુઓ આગળના બે ફાફડા છે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને એમાંથી તેલ પણ એકદમ બબલ્સ ઓછા થઈ ગયા છે। તો એને આપણે કાઢી લઈએ અને બાકીના આ ફાફડાને પણ આપણે ફ્રાય કરી તૈયાર કરી લઈએ। તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ પરફેક્ટ ક્રિસ્પી ફાફડા કઢી અને પપૈયાનો સંભારો તૈયાર છે। તમે આ ફાફડા કઢી અને પપૈયાના સંભારાને જરૂરથી બનાવજો, તમને ખૂબ પસંદ આવશે અને બધાને પણ ખૂબ પસંદ આવશે। તો ફાફડા કઢી અને પપૈયાના સંભારાને સર્વ કરવા માટે આ રીતે એક પ્લેટમાં લઈ લેશું અને સૌથી પહેલાં ફાફડાના એક ટુકડા ઉપર કઢી અને થોડો સંભારો અને સાથે તળેલા લીલા મરચાં પણ સર્વ કરીશું। ખૂબ જ ટેસ્ટી લાગશે, તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તમને આ મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।